સૌથી વધુ ક્રાઇમ ક્યાં પ્રદેશોમાં છે? એનું કારણ તમને ખબર છે? એનું કારણ મને ખબર પડી ઇઝરાયલ કહેવાથી. ઇઝરાયલ વાળાએ એક સૂત્ર ખોળી કાઢ્યું છે, વધુ વૃષ્ટિ એ ખેતીની દુશ્મન છે, ઓછી વૃષ્ટિથી ખેતી સારી થાય. ઇઝરાયલમાં 2 ઇંચથી 8 ઇંચ વરસાદ થાય છે. સિનાઈ દ્વીપકલ્પની નજીકનો ભાગ છે ત્યાં 2 ઇંચ, અને ઉત્તરમાં જાઓ તો 8 ઇંચ જેટલો વરસાદ થાય. તો હું માનું છું કે આપણા ત્યાં તો 8 ઇંચ કરતા વધારે જ વરસાદ થતો હોય છે. અહીં તો 15 ઇંચ 20 ઇંચ 25 ઇંચ એટલો બધો વરસાદ થતો હોય છે. પેલાના ત્યાં તો વધુમાં વધુ 8 ઇંચ વરસાદ થાય છે. પણ ઇઝરાયલને તમે જુઓ તો નંદન વન, એકદમ લીલું છમ, આખી દુનિયામાં એના ફળ જાય છે, ફૂલો જાય છે, અનાજ જાય છે. આવડા મોટા મરચા, મરચા આવડા નહીં, આવડા મોટા મરચા, આવડી મોટી કેરી, આવડું મોટું બટાકું. કેમ? કારણ કે એને ખેતીની સાથે નોલેજ ઉપયોગ કર્યો, યંત્ર અને નોલેજ બેયનું મિશ્રણ કર્યું, અને એ મિશ્રણમાંથી એને ખેતી જે ઉત્પન્ન કરી. આપણે એક એકડે 50 મણ પેદા કરતા હોઈએ તો પેલું 200 મણ પેદા કરે, 200 મણ પેદા કરે, કારણ કે એની પાસે નોલેજનો ઉપયોગ કર્યો. આપણે આજે પણ એવી અંધશ્રદ્ધામાં છીએ કે હોળીની ધજા કઈ દિશામાં પડી, કે આ દિશામાં, ઓ આ વર્ષે દુકાળ પડશે. એટલે ભાઈ, ધજાને દુકાળને શું લેવા દેવા છે? એ તો પવન આમ હોય તો આમ પડે ને, પવન આમ હોય તો આમ પડે. પણ હજુ આજે પણ આપણા મગજમાં આ બધા ભૂત ભર્યા છે. પેલા ભૂતે છે જકે, બાસ્પામાં એટલા બધા નહીં હોય, જો કે લાઈટ આવ્યા પછી ઓછા થઈ ગયા હશે. પણ આ બધા ભૂત કાઢવાની જગ્યાએ લોકો વધુ ને વધુ નાખે છે, અને વધુ નાખનારા પૂજાય છે, એમના આગળ લાખોના ઢગલા થાય છે. ખરેખર તો આ ભૂત કાઢવાની જરૂર છે. તમે ઉઠો અને આખી જે ખેતી છે એ ખેતીને તમે વૈજ્ઞાનિક બનાવો. તમે જોજો કે આ ઇઝરાયલ કરતાં આગળ વધે એવો પ્રદેશ થઈ જાય. ઇઝરાયલ કરતાં પણ તમે વધારે સારી ઉત્પાદન લઈ શકો, પણ શરત એક છે કે વિજ્ઞાનનો અંદર ઉમેરો કરો તો. એટલે સજ્જનો, આ જે પ્રદેશ એના પ્રશ્નો છે, પણ હું જાણું છું તમે દુઃખી છો, પણ ભારતની જે બીજી પ્રજા દુઃખી છે એના કરતાં તમે ઘણા સુખી છો. તમે અમારે ચડોતરમાં આવો તો લીલું છમ, ચડોતર એટલે લીલું છમ, કાશ્મીર જેવું લાગે. પણ મારા ગામમાં 70% ખેડૂતો 3% વ્યાજમાં દબાયેલા છે, 3% વ્યાજમાં દબાયેલા છે, વ્યાજ નથી ભરી શકતા. જે સુખી છે એ કયા છે? જે પરદેશ ગયા છે, જે નોકરીએ વળગ્યા છે, જે વેપારે વળગ્યા, એ સુખી છે. એકલી ખેતી લઈને જે બેઠા છે આજે પણ દેવાદાર છે, ખેતી કમાતા નથી. ત્યારે એ બધી દ્રષ્ટિએ જો તમે વિચાર કરો તો અમે દુઃખી છીએ, અમે દુઃખી છીએ, અમે દુઃખી છીએ એવું બોલ બોલ ના કરો. તમને જે મળ્યું છે એનો ઉપયોગ કરો. અને મળ્યું છે શું? અહીં તમારી પાસે બહોળી જમીન છે. અમારે તો 1 વીઘો જમીન, 1 વીઘો જમીનમાં 1 કુટુંબ ચાલે છે. એને 2 ગાયો હોય, 1 વીઘો જમીન હોય, 2 ગાયો સાંજે 100 રૂપિયા લાવે, પેલી જર્સી ગાયો સાંજે 50 લીટર દૂધ ભરે, 100 રૂપિયા લાવે, એના કુટુંબનું જીવન નિર્વાહ થાય. અને 1 વીઘા જમીનમાંથી 50 મણ બાજરી લે. તમારે ત્યાં તો 100 વીઘા જમીન છે ને, લાંબા બધા. પણ એક વાર વાવવા જવાનું ને એક વાર લણવા જવાનું, પછી વચ્ચે કોઈ વચ્ચે બેઠા બેઠા આફીણ પીવાનું. જોકે સારું છે, અહીં એ નહીં હોય, ઓછું છે ને. આમ જેમ જેમ બનાસકાંઠા તરફ જાઓ એમ વધતું જાય. પછી બે બધા ભેગા થઈને કહુંબા કાઢતા હોય ને લીલા લહેર કરતા હોય, તો એમાં દુઃખી થાવ તો દોષ કોનો છે? આપણો પોતાનો દોષ છે. એટલે સજ્જનો, એક બાસ્પા જેવું ગામ, અને બાસ્પા ગામ જેવામાં આ વઢિયાર નિકેતન સંસ્થા, આ સંસ્થાની સૌથી મને અસરકારક જે વસ્તુ લાગી ને એ હું તમને કહેવા માંગુ છું. મારે તો એક સજ્જન આવ્યો અમેરિકાથી, અમારા ચડોતરના પટેલ, અને પટેલ પણ જયારે પૈસો થાય ને એટલે એને પકડવો પડે, ખ્યાલ આવે છે? પટેલ પાસે જો પૈસો થયો હોય ને તો એમ જેમ પેલા તેજી ઘોડાને પકડવો પડે ને, એમ એનું ચોકડું પકડી રાખવું પડે. બસ કે મને, મારે કે બતાવો કે મારે 8 લાખ વાપરવા છે, કોઈ સારામાં સારું મંદિર બાંધવું છે કોઈ, પણ વચ્ચે પાછું બીજું કહી દઉં કોઈ ખોટું ના લાગે. વાણિયા પાસે જેમ જેમ પૈસો વધુ થાય એમ એમ પાછળથી દબાણ કરીને કઢાવવો પડે.
પેલું પેસ્ટ આવે ને પેસ્ટ, એને પાછળ દબાવો તો આગળ નીકળે, નહી તો ના નીકળે. હા, એટલે એ દબાવવાની પછી જુક્તિ પ્રયુક્તિ હોય. ઇન્કમટેક્સના સાહેબ મારે ત્યાં એક બે વાર આવ્યા, મને કે બાપજી કંઈક કામ હોય તો કહેજો. ભાઈ મેં કીધું મારે તો કંઈ કામ નથી. ના ના, કે 5-25 લાખ જોઈતા હોય તો કહેજો મને. ઓહો, તમે બહુ મોટા દાતા લાગો છો. મને કે ના હું નહીં, પણ પેલા ચોપડા તપાસવા આવે ને એને કહી દે કે આટલા આપી દેજે. એટલે આપી દે, ખુશીથી આપી દે, રાજી ખુશીથી આપી દે. મેં કહ્યું કેમ યાર રાજી ખુશીથી કેમ? અરે જયારે એ 2 લાખ આપે ને 20 લાખનો ફાયદો થતો હોય ત્યારે. આ મને કે અમારું કામ દબાવવાનું છે. એટલે ઘણા લોકો ઉપયોગ કરે, પટેલને પકડવો પડે. માણસ કે મારે 8 લાખ ખર્ચવા છે. મેં કહ્યું એક કામ કર. શું? મેં કહું અમારે ગામે ગામ તું 10-10 સંડાસ બંધાવી આપ. અરે રે મહારાજ, ક્યાં મંદિર બાંધવાની વાત ને ક્યાં તમે સંડાસની વાત કરો છો? મારે મંદિર બાંધવું છે, ભગવાન પૂજાય, આરતી થાય, થાળ ધરાય, એ ભજન કીર્તન થાય, અને તમે સંડાસની વાત કરો છો? મેં કહું હા, હું સંડાસની વાત કરું છું. અને હું તમને કહું છું, હવે બહુ થયા, હવે મંદિરો નહીં બાંધવાના. જ્યાં ન હોય, જ્યાં જરૂર હોય ત્યાં જરૂર બાંધો. હું મંદિરનો વિરોધી નથી, પણ પહેલેથી 10 મંદિરો છે અને એની પૂજારી પૂજા નથી કરતા, કૂતરા પૂજા કરે છે. ઉઘાડા પડ્યા છે ને કૂતરા એની પૂજા કરે છે. હવે ભલા થાઓ, 11મું મંદિર ના બાંધો, ગામને એની જરૂર નથી. ગામને જરૂર છે સંડાસની. ગામ આખું ગંધાતું છે. હમણાં હું ચીન ગયો, 22-23 માણસો હતા, એમાં બધા અમેરિકનો હતા. અને એક દિવસ બધી પ્રશ્નાવલી ચાલી, મને 13 પ્રશ્નો પૂછ્યા. એ 13 પ્રશ્નો સમજવા જેવા, પણ અત્યારે નહીં કરું. પણ એમાં એક પ્રશ્ન મને પૂછેલો, એ ભારતમાં આટલી બધી ગંદકી કેમ છે? ચાઇનામાં ક્યાંય ગંદકી નહીં, ક્યાંય કોઈ કાગળનો ટુકડો નહીં, કોઈ ઉકરડો નહીં, આખું ચાઇના ચોખ્ખું ચણાક. અને ભારત તો ગંધઈ ઉઠ્યું છે. મેં કહું વાત સાચી, અમને શરમ આવે છે, અમારે એનો બચાવ નથી કરવો. અમે ખૂબ ગંધાતા માણસો છીએ, મારે સ્વીકાર કરવો પડે. પણ એ ગંદકીને દૂર કરવાનું કોઈ કહેતું જ નથી. જે આવે એ કે મંદિર બાંધો, ફલાણું કરો, બ્રાહ્મણોને જમાડો, સાધુઓની જમાત જમાડો, આ કરો, તે કરો, પરલોક સુધરી જશે, પણ આ લોક તો નરક છે. મેં કહું તારે જો મારી સલાહ પ્રમાણે કામ કરવું હોય તો સંડાસ બાંધ. અમારે ચડોતરમાં આખો દિવસ બહેનો ઘરમાં કુદરતી આવેગો રોકીને બેસી રહે, કારણ કે સંડાસ બાથરૂમ નથી. પછી રાત પડે ત્યારે બહાર નીકળે, અને ગામને અડીને જ ખેતરો, એટલે કઈ જવાની જગ્યા ના રહે, એટલે રોડ ઉપર બેસે. અને જેટલી વાર ગાડીઓ નીકળે, લાઇટો પડે, એટલી વાર ઉભી થાય, ઉભી થાય, બેસે, ઉભી થાય, બેસે, ઉભી થાય, બેસે. આપણને શરમ આવવી જોઈએ કે આપણી બહેનો 10 વાર ઉભી થાય ને બેસે, અને છતાંય આપણી આંખ નથી ઉઘડતી. તમે દુનિયાને તો જુઓ, દુનિયા કેટલી ચોખ્ખી છે, અને આ પાયાનું કામ આપણે કરતા નથી. આ સંસ્થા એ પાયાનું કામ કરે છે, અને પાયાનું કામ કરે એટલે એની કોઈ કદર જ નહીં. મંદિર બાંધનારા તો ભગવાન થઈને પૂજાય. હું તો તમને એટલે સુધી કહું છું કે હવે કરોડોના કોઈ મંદિર બાંધતું હોય તો ત્યાં પિકેટિંગ કરો. ગાંધીજીએ જેમ દારૂના સામે પિકેટિંગ કરાવેલું, એમ તમે પિકેટિંગ કરો. અને આ દુષ્કાળના સમયમાં કોઈ બહુ મોટા મોટા સમૈયા કરતું હોય કે કરોડો રૂપિયા ભંડારા કરતું હોય તો ત્યાં પિકેટિંગ કરો. ચેક ડેમ બાંધો, તમે આ નદીઓ ઉપર ડેમ બાંધો, તમે ટ્યુબવેલ કરો, તમે નહેરો લાવો, તમે નર્મદાજીને લાવો. આ ખરો ઉત્સવ તો આ છે. પણ એ કરવાની જગ્યાએ 2-4 દિવસ બધા ભેગા થઈ અને જલસા કરે ને, કોઈને ભગવાન બનાવી દે ને, પછી પાછા હતા એના. તમે કેટલી વાર ચોકડીઓ ખોદી, 25 હાથી માંડીને કોદળા કોદાળા ઉપાડ ઉપાડ ઉપાડ. અને એ ભાઈને હું એ પણ વાત કહી દઉં કે 25 આના દુકાળમાં કારકુન એવો હશે, હવે ખોદનારા ડબલ માપ લખાવે છે. હવે ખોદનારા બદલાઈ ગયા છે. પેલાને કહે છે લખ લખ, એટલે ખોદ્યું હોય આટલું ને લખાવે છે, હવે બદલાઈ ગયું છે. અને સરકારે મા બાપ કહે છે સારું લખો, હવે જાણીએ છીએ ઠેર સુધી, હવે આનાથી દુષ્કાળ પાર નહીં થાય, હવે ચોકડીઓ ખોદવાનો જમાનો ગયો, હવે પરમેનન્ટ કામ કરો, કાયમી કામ કરો. 2 અબજ રૂપિયા તમે પાણીમાં નાખો, 2 અબજ રૂપિયા, કશું એનું કંઈ વળતર નથી. હવે એવું કામ કરો કે જે કાયમ માટે ઉપયોગમાં આવે ને કાયમ માટે કામ આવે. જ્યારે આ વડિયાર નિકેતન સંસ્થા આવી રીતે સંડાસનું કામ કરે છે,
એજ્યુકેશનનું કામ કરે છે, રોજીરોટીનું કામ કરે છે, એટલે માણસના જે જીવંત પ્રશ્નો છે એ પ્રશ્નોને ઉકેલવાનું કામ કરે છે. ત્યારે મને એમ લાગે છે કે ભલે આ પછાત તો પછાત, પણ એમાં પછાત સંસ્થા નથી, સંસ્થા અગ્રગામી છે, સંસ્થાની દ્રષ્ટિ આગળની છે. તમે એને સમજો, એને સાથ આપો, આ સંસ્થાના દ્વારા જ આ પ્રદેશનો ઉદ્ધાર થાય એવા કાર્યો કરો. ભગવાન તમને અમને સૌને શક્તિ દે એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ, હરિઓમ. ખૂબ ખૂબ પ્રણામ, વંદન. જેની ઘણા વર્ષોથી, ઘણા સમયથી અમારી અપેક્ષા અને આકાંક્ષા હતી એ આજે ફળીભૂત થઈ છે અને પરમ પૂજ્ય આદરણીય સ્વામીજીનું પ્રવચન આપણને સૌને સાંભળવા મળ્યું છે. ઈશ્વરભાઈના શુભકામના આપણે સાંભળીએ છીએ પ્રમુખતાનેથી, પણ એ પહેલા એક ખાસ સૂચના આપવામાં આવે છે કે અત્યારે નિમંત્રિત ગામના મહાનુભાવો જેને નિમંત્રિત લગભગ આપેલા છે અને બહારથી આવેલા મહેમાનો દરેકને આપણે હાઈસ્કૂલના મકાનમાં અહીંથી આગળ જ જેને વ્હીકલ છે એને બાકીના વ્હીકલ નજર નાખો તો આખા વિશ્વમાં એવો કોઈ પણ ભાગ તમને નહીં મળે કે જ્યાં કોઈને કોઈ રીતે કુદરતની પ્રતિકૂળતા ના હોય. સોએ સો ટકા કોઈ જગ્યાએ કુદરત અનુકૂળ નથી હોતી. કોઈ જગ્યાએ કોઈ વસ્તુની અનુકૂળતા હોય છે તો કોઈ જગ્યાએ બીજી વસ્તુની પ્રતિકૂળતા હોય છે. જો ભારતની દ્રષ્ટિએ જોઈએ તો મને એમ લાગે છે કે ભારતના ઉપર કુદરતે ચારે હાથે કૃપા કરી છે. હમણાં થોડાક દિવસ પહેલા હું ચાઇનાથી ચીનમાં ફરીને આવ્યો. 18 દિવસ સુધી આ છેડેથી પેલા છેડા સુધી ચીનમાં ફરવાનું થયું અને મેં જોયું કે 18 ઉપરનું ચીન પર્વતોથી ઢંકાયેલું છે અને પર્વતો બધા સૂકા પર્વતો છે, લુખા પર્વતો છે, એમાં કઈ ઘાસ પણ ઉગતું નથી. અને ત્યારે મને એમ થાય કે ઓહો, મારી ધરતી કેટલી સરસ છે, કેટલી સુંદર છે. એક બીજો મુદ્દો યાદ રાખજો, જો તમારી ઈચ્છા હોય તો ભારતની બધી નદીઓના કિનારે કિનારે ફરી લો. એમાં પણ ખાસ કરીને ગુજરાતની તાપી, નર્મદા, મહી, ધીમાડીને બધી નદીઓના કિનારે કિનારે ફરી જુઓ તો રણના કિનારે વસનારા માણસો જેટલા સુખી છે એટલા નર્મદા કે નદીઓના કિનારે વસનારા માણસો એટલા સુખી નથી. મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો તમે ફરીને જુઓ. ગંગા કિનારે ફરો, જમના કિનારે ફરો, બ્રહ્મપુત્રના કિનારે ફરો, તમને નવાઈ લાગશે કે પાણીના કિનારે વસનારી પ્રજા રણના કિનારે વસનારી પ્રજા કરતા વધારે દુઃખી છે. ગુજરાતમાં પાણીની દ્રષ્ટિએ 5 ભાગ છે. દક્ષિણ ગુજરાત પાણીનો કોઈ પ્રશ્ન જ નથી. મધ્ય ગુજરાત થોડો પ્રશ્ન છે પણ બહુ મહત્વનો ખાસ પ્રશ્ન નથી.
સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છ આ ત્રણેય પાણીના બહુ મોટા પ્રશ્નો છે. પણ જેટલા મોટા પ્રશ્નો છે એટલા જ એના ઉકેલો પડશે. કોઈ પ્રશ્ન ઉકેલ વિનાનો હોતો જ નથી. શરત એટલી છે કે તમે ઉકેલને શોધો છો કે કેમ. તમારી ઈચ્છા હોય તો કોઈ વાત તમે નેપાળમાં કાઠમંડુથી મુક્તિનાથ તરફ જજો. બહુ થોડા લોકો જાય છે, બહુ કઠિન યાત્રા છે. એ મુક્તિનાથની યાત્રામાં એક વનસ્પતિનો છોડ એવો આવે છે, પ્લીઝ કહ્યો, અને વિક્ષેપ થાય, કોઈ અસર નહીં કરવા. એક છોડ એવો આવે છે, એનો કાંટો વાગ્યો હોય તો જાણે હજારો વીંછીઓના દંત થતા હોય એટલી વેદના. શું કરવું હોય, માણસ મરી જશે. પણ સાથેનો જાણકાર માણસ હોય તો એ તરત જ કહે કે જે કાંટો વાગ્યો છે એ જ છોડનું પાંદડું એના ઉપર મૂકી દે. એ જ છોડનું પાંદડું એ કાંટાના ઘા ઉપર મૂકી દો, તરત જ આરામ. દુનિયામાં એવો કોઈ પ્રશ્ન નથી જેનો ઉકેલ ના હોય. અને જે ઉકેલ લાવતા હોય છે એ જ સુખી થતા હોય છે. જે ઉકેલ નથી લાવતા હોતા એ પોતાની મહેનત દુઃખી થતા હોય છે. મારે તમારા આગળ લાંબી વાતો નથી કરવી. અંધારું થઈ રહ્યું છે અને તમે ઘરે જવા માટે ઉતાવળા છો. મારે તમને હવે શું કરવું એના પાંચ મુદ્દાઓ કહેવા છે. બાકી તો બધું ઘણું સરસ કર્યું છે. જયનારાયણ ભાઈનો ઇન્ટરવ્યુ મેં બીબીસી ઉપર સાંભળેલો અને હું એટલો ખુશ થયેલો, એટલો ખુશ થયેલો કેટલો સચોટ જવાબ આ માણસ આપે છે. પેલો બીબીસી વાળો છે એ સરદાર સરોવરનો વિરોધી છે. એ કાયમ લીલા પાટકરનો પક્ષ લે છે. પણ એમણે એટલા સચોટ જવાબ આપેલા કે મને પોતાને સંતોષ થયો. ગુજરાતનો એક મંત્રી એવો છે કે જે માણસ બરાબર સચોટ જવાબ આપી શકે. મારે તમને પાંચ વાતો કહેવી છે. હવે આપણે શું કરવું? એક ધાર્મિક ક્ષેત્રે શું કરવું, રાજકીય ક્ષેત્રવાળાએ શું કરવું, સામાજિક ક્ષેત્રવાળાએ શું કરવું, પ્રજાએ શું કરવું અને વૈજ્ઞાનિકોએ શું કરવું. આ પાંચ બાબતો મારે તમને કહેવાની છે. ધાર્મિક ક્ષેત્રમાં તો પહેલામાં પહેલી વાત મારે એ કરવાની છે કે ઓછામાં ઓછું આ વર્ષે કોઈ નવું મંદિર નહીં બાંધવાનું. કોઈ નવું મંદિર નહીં બાંધવાનું. બહુ મંદિરો બાંધ્યા, હજુ બાંધવા તો બાંધજો. રાષ્ટ્રીય આપત્તિ છે, જળનું મોટું સંકટ છે. એ પૈસો તમે હવે ચેક ડેમ કે તળાવ ઊંડા કરવામાં કે બીજા એવા કામમાં વાપરો. અમે દર વર્ષે અમારા આશ્રમમાં દિવાળી પછી તરત જ સ્નેહ મિલન યોજીએ છીએ. નાના પાયા ઉપર થોડાક મિત્રો આવે, રમે, જમે, આનંદ કરે. મેં કહ્યું નહીં, આ વર્ષે નહીં કરવાનું. એક એક પૈસો બચાવવાનો નહીં, બચાવેલો પૈસો જળ માટે આપવા. આટલી વિકટ પરિસ્થિતિમાં પણ જો તમે મોટા મોટા મંદિરો બાંધો, કરોડો રૂપિયા ખર્ચીને, મોટા મોટા સમૈયા કરો, લાખો કરોડો રૂપિયા ખર્ચીને, એ બીજા મોટા મોટા ઉત્સવો ઉજવો જેમાં લાખો ને કરોડો રૂપિયા ખર્ચી જતા હોય, તો હું માનું છું કે તમને રાષ્ટ્રભક્તિ છે જ. તમે પ્રશ્ન ઉકેલનારી પ્રજા જ નથી. તમે પોતે જ પ્રશ્નો ઉભા કરી અને એમાં દુઃખી થયા કરો. ઘણા વર્ષો પહેલા સિદ્ધપુરમાં વિશ્વ હિન્દુ પરિષદની સભા મળેલી, ઘણા વર્ષો થઈ ગયા અને હું પણ એમાં હતો. ત્યારે ભયંકર દુષ્કાળ પડેલો. મેં મારા પ્રવચનમાં કહ્યું એક 5 કિલો અનાજમાં ડાયલો ડેવિડ થઈ જાય છે, મગન મેથ્યુ થઈ જાય છે, અને આપણે બધા સાધુઓ, મહંતો, મંડળેશ્વરો કુંભ મેળામાં જઈને 800 કરોડ રૂપિયા ખર્ચીએ છીએ 5 પકવાન ખાવામાં. 800 કરોડ ને હવે આ ડાયલા તરફ વાળો. કોઈ મિશનરીની ચિંતા નથી. મિશનરીને બોલાવનારા તો આપણે જ છીએ. આપણે આપણા ભાઈઓને સંભાળતા નથી અને ખોટા ખર્ચા કરીએ છીએ. એટલે પેલા લોકો આવી નાના જ આપીને વસાવે.
તમે તમારી જાતને સુધારો એટલે પહેલી વાત છે કે ધાર્મિક ક્ષેત્રમાં ઓછામાં ઓછો આ વર્ષ પૂરતું તો કોઈ નવું મંદિર ના બંધાવન છે. હું મંદિરોનો વિરોધી નથી, જ્યાં જરૂર હોય ત્યાં જરૂર બાંધો, પણ જ્યાં પહેલેથી 10 મંદિરો છે ત્યાં 11મું મંદિર કરીને શું કરવાના છે? તમે હરિદ્વારમાં જાઓ 10,000 મંદિરો છે, 10,000, અને કોઈ ટોકરો ખખડાવનારો નથી, અને હજુ ચણે જ જાય છે, કરોડો કરોડોના ચણે જાય છે. ઈશ્વર માફ નહીં કરે. ઈશ્વરના નામે પૈસો બગાડો અને ઈશ્વરના નામે તમે આ બધું કરો તો ઈશ્વર માફ નહીં કરે. ઈશ્વરનું કામ છે તરસા માણસને પાણી આપો. જે તરસે મળી રહ્યા છે એના માટે પાણીની વ્યવસ્થા કરો. એટલે આ વર્ષે આપણે ધાર્મિક ક્ષેત્રના જે કોઈ આવકો હોય એ બધી આવકો પ્રત્યેક ગામનું તળાવ ઊંડું થવું જોઈએ. અહીંથી ઉઠીને જે જનારો માણસ છે એ સંકલ્પ કરીને જાય કે મારા ગામનું તળાવ ઊંડું કરીશ અને નર્મદાના નીર કદાચ વરસાદ નહીં આવે, જોકે મને ખાતરી છે કે આવતા વર્ષે એટલો વરસાદ આવશે કે તમે કહેશો ભગવાન હવે બંધ કરે તો. અરે આ તો કુદરત છે, જો આવું ના કરે તો આપણે તો કંઈ કામ જ ના કરીએ, આપણે બધા મરી જઈએ. જ્યાં બહુ કુદરત અનુકૂળ હોય છે પ્રજાને કમી થઈ જતી હોય છે, પ્રતિકૂળતામાંથી જ સાધના ઉભી થતી હોય છે. પણ કદાચ ઓછો વરસાદ આવે તો પણ જયનારાયણ દૈનિક કહેવા પ્રમાણે એ નર્મદાના જે સમુદ્રમાં વહી જનારા પાણી છે એ તમારા તળાવ સુધી પહોંચે, અને તળાવ સુધી પહોંચેલા પાણી આખા ગામને પાણી આપે, ખેતરોને પાણી આપે. તો આ સંકલ્પ લઈને જવાનું છે. પહેલી વાત છે, અહીં બેઠેલા જે મોટા મોટા રાજનેતાઓ છે મારે એમને પણ થોડીક વાત કહેવી છે, અને વાત મારે ધાર્મિક ક્ષેત્રની એ કહેવી છે કે ભલા થજો, હવે કદી ચોઘડિયા કઢાવીને કામ ના કરશો. તમે જયારે જયારે ચોઘડિયા કઢાવ્યા કયા સાચા પડ્યા, કયા ચોઘડિયા સાચા પડ્યા? અરે આ અંધશ્રદ્ધા છે, ચોઘડિયા જેવી કોઈ વસ્તુ જ નથી, કોઈ એવી ચીજ નથી. 1.5 કલાકમાં બધું બદલાઈ જાય અને શુભ માંથી કાળ થઈ જાય, કાળ માંથી લાભ થઈ જાય. આખી દુનિયામાં કોઈ જગ્યાએ આવું જાદુ દૂધ નથી. અમે બધા કામ મારા આશ્રમમાં અને હું જ્યાં જઉં ત્યાં જાણી કરીને કાળ ચોઘડિયામાં કરીએ, અને તમને પણ કહું છું કે તમે હિંમત કરી અને જાણી કરીને કાળ ચોઘડિયામાં કામ કરો. ફતે સરકારની અસર લોકો ઉપર પડતી હોય છે, આ લોકોને આપણે અંધશ્રદ્ધામાંથી મુક્ત કરવા એની જગ્યાએ 12:39 કઈ 39 મિનિટે ભલા થાવ. હવે આવી વાતોથી છૂટો. આ હું આને ધર્મ નથી માનતો. શાસ્ત્રમાં લખ્યું છે તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ લક્ષ્મી પતે તેમ સ્મરામી. હે ભગવાન, જયારે હું શ્રદ્ધાથી તારું નામ સ્મરણ કરું છું બધું જ નક્ષત્રો તારા ચોઘડિયા બધું આપોઆપ ચાલુ થઈ જાય. ઈશ્વર ઉપરની ઓછી શ્રદ્ધામાંથી આવા બધા ગતકડા નીકળતા હોય છે. જો તમને ઈશ્વર ઉપર દળ વિશ્વાસ છે અને પૂરેપૂરી નિષ્ઠા છે તો બધા ચોઘડિયા તમારા માટે શુભ ચોઘડિયા છે. હવે આપણે અંધશ્રદ્ધાને ના ચલાવીએ. મારે રાજકીય રીતે પણ થોડીક વાત કરવાની છે. જળનું સંકટ એ કોઈ પક્ષનું કે કોઈ પાર્ટીનું સંકટ નથી, કે કોઈ પક્ષ કે કોઈ પાર્ટી એકલા હાથે આ કામને ઉકેલી શકે નહીં. આ સંકટ આખા દેશનું છે, આખા પ્રદેશનું છે. એટલે એમાં કોઈ પણ જગ્યાની જરા પણ પક્ષની ગંધ આવે એવું નહીં કરવાનું. તમે બધા હળીમળીને બધી પાર્ટીઓ તમારા રાજકારણ હોય તો બીજા ક્ષેત્રમાં જેટલા રમવા હોય એટલા રમો. અને એ કેવા રમતા હશે તો મારી બાજુ બેઠેલા જેમને વધારે અનુભવ. પણ ભલા થાય, જ્યાં તળાવો ઊંડા થતા હોય, જ્યાં ક્યાંક બેનો બંધાતા હોય, જ્યાં નર્મદાની નહેરો નીકળતી હોય, જ્યાં કલકલ કલકલ કલકતા પાણીની વાત થતી હોય, ત્યાં રાજકારણ નહીં, પ્રજા એક છે. ગુજરાતની પ્રજા
એક પ્રજા છે, એમાં કોઈ રાજકારણ ન હોવું જોઈએ. બધા હળીમળીને એક સાથે બેસી અને આ પ્રશ્નનો ઉકેલ કરો. કોઈને યશ મળે, કોઈને અપયશ મળે એ વાત ના કરો. યશ અને અપયશ તો ભવિષ્યમાં આવવાનો છે, વર્તમાનમાં ના ખબર પડે. વર્તમાનમાં તો હંમેશા બિરતાવલી હોય. જે રાજા દાદીઓ હોય ઉદારો તો એની બિરતાવલી ગાય, ખમા બાપુ ખમા બાપુ ખમા બાપુ. એ જે ખમા બાપુ છે એને ઇતિહાસ ના માનશો. ઇતિહાસ તો ભૂતકાળનો લખાતો હોય છે. તમે નહીં હો, હું નહીં હો, આપણે કોઈ નહીં હોઈએ ત્યારે આપણો ઇતિહાસ લખાશે કે આ સચ્ચિદાનંદ સારંગી વગાડીને લોકો પાસેથી પૈસા ભેગો કરતો હતો કે કડવી વાત કહીને સાચી વાત કહેતો હતો, એનો ઇતિહાસ તો ભવિષ્યમાં લખાશે. એટલે રાજકારણમાં પણ આ જળ યોજનામાં કોઈ જગ્યાએ રાજકારણ ના આવવું જોઈએ. ત્રીજી વાત, સમાજના માણસો ખાસ કરીને બનાસકાંઠામાં આજે એક એવી સમાજ વ્યવસ્થા છે કે જે સમાજ વ્યવસ્થાના પાછળ લખ લૂંટ ખર્ચો થાય છે. ચૌધરીભાઈઓ ગોઠ કરે છે. અમુક ચૌધરીઓ કેટલાક ટાઈમથી મારી પાછળ પડ્યા છે, અમારી ગોઠમાં અમે તો હું કોઈ નહીં પગ નહીં. મેં ભરી સભામાં કહ્યું આ ગોઠ બંધ કરો. પહેલા 12માં બંધ કર્યો, હવે નવી રીતે પાછા 2-3 લાખ રૂપિયા ખર્ચી નાખો. ના કે સત્સંગનું નામ રાખશો, નામ બદલવાથી કશું નાખો. મેં કહ્યું કે ના, ગોઠના પૈસા તમારા સ્કૂલ બાંધવામાં આપો, છાત્રાલય બાંધવામાં આપો, તમારા છોકરા પડે. ત્યારે દોષી દોષો એવા વર્ગ્યા હોય કે નહીં, ગોઠ કરવી છે, ગોઠ કરવી છે, ગોઠ કરવી છે. અહીંયા અફીણ તો પીવાય છે મને ખબર છે. અહીંયા અમારે સાધુઓ પણ કે કોઈ પણ ગામમાં જઈને જો વધુમાં વધુ ફંડ ફાળો કરવો હોય તો પહેલા આટલો ગોળો વચ્ચે મૂકવો પડે, કાઢ્યું એને કાઢ્યું કે અને પછી બધા આમ કરી પીવે પછી કે બાપા લખો. હવે તમારે જે લખવું હોય લખો. શું કરવો છે? યજ્ઞ કરવો છે. શા માટે કરવો છે? વિશ્વ શાંતિ માટે કરવો છે. તો કાશ્મીરમાં જઈને કરો ને, આસામમાં જઈને કરો ને, ત્રિપુરામાં જઈને કરો ને, ગુજરાતમાં શું કામ કરો? ભલે હવે સમજો, આ દુનિયા 21મી શતાબ્દીમાં પહોંચી. યજ્ઞ કરવો છે, હું એનો વિરોધી નથી. ચેક ડેમનો યજ્ઞ કરવો છે, તળાવ ખોદવાનો યજ્ઞ કરવો છે. સૌરાષ્ટ્રમાં મારા એક ઓળખીતા સજ્જન છે, એને જાહેરાત કરી હતી જ્યાં કોઈ જગ્યાએ ચેક ડેમ થતો હોય જેટલી સિમેન્ટ જોઈએ મારા તરફથી સિમેન્ટ. એને જાહેરાત કરી અને ખબર નહીં કેટલી હજારો થેલીઓ એને સિમેન્ટ આપી. એક બીજા સજ્જન પટેલ છે, એણે કહ્યું કે સૌરાષ્ટ્રનો પટેલ પોતાની દીકરીઓને પેલા દહેજમાં દાયજામાં સિમેન્ટ આપશે, એના સાસરામાં એક ચેક ડેમ બાંધવા માટે. અને એ ચેક ડેમ ઉપર એ દીકરીના બાપનું નામ રહેશે કે દીકરીના બાપે એક ચેક ડેમ બંધાવી આપ્યો. આખું ગામ પાણી પીવે અને કલકલ 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 કરતું વહી રહ્યું છે. તમારી જે સામાજિક રીતિઓ છે, રૂઢિઓ છે, કુરિવાજો છે, 12મું કરવાથી માંડીને જાત જાતના, અને એનો જે તમે દેવાદાર બનીને ઘસાઈ જાઓ છો, હવે એ ખર્ચા બંધ કરો. ઓછામાં ઓછા 2 વર્ષ માટે બંધ કરો અને 2 વર્ષમાં જે પૈસા બચે એ પૈસામાં તમારા ગામમાં એક તળાવ ખોદાવો. 1 લાખ રૂપિયા ગોઠમાં વાપરવા છે, 2 લાખ વાપરવા છે, બંધ રાખો. ચાલો 2 લાખનું તળાવ ખોદાવો અને તળાવ ઉપર એનું નામ આપો. એ તળાવ ઉપર એની તકતી મૂકો. લોકોને પ્રેરણા મળે કે ગોઠ કરવાની જગ્યાએ કે ફલાણો કરવાની જગ્યાએ આ માણસે આ તળાવ ખોદાવી આપ્યું અને આખા ગામનું તળાવનું પાણીનું દુઃખ દૂર કર્યું. એટલે મારે બધા સમાજના લોકોને પણ આ વાત પ્રાર્થના કરવાની છે. તમારે અહીંથી ઉઠીને કરવું શું હવે? અહીંથી જઈને કરશો શું? એક તળાવ કરવા, બીજો ખર્ચો નહીં કરીએ, બીજો ખર્ચો નહીં થવા દઈએ. કોઈ ભંડારા વાળો આવે, કોઈ ખલાનો ખર્ચો કરવા આવે, એને કહેજો કે હમણાં 1 વર્ષ સુધી નામ ના લો. આમાં કાયમનો બંધ કરો તો વધારે સારું, ત્યારે ઓછામાં ઓછું 1 વર્ષ તો તમે કરી દો. મારે પ્રજાને પણ થોડી વાત કહેવાની છે. પ્રજા તરીકે આપણી કેવી પ્રજા છે? પ્રજામાં 2 કસોટીઓ છે. પહેલી કસોટી એ છે કે કુદરતી આપત્તિઓમાં એ કેટલી ખુમારી રાખી શકે છે, એ કેટલી ટકી શકે છે. અને જે ટકી શકે છે એ જ પ્રજા ઐતિહાસિક પ્રજા બનતી હોય છે. લંડન ઉપર જયારે જર્મનીના ઝેપેલિન આવીને બોમ્બ ફેંકવા લાગ્યો અને રોજ ભૂખા ઉડી જાય, લંડનના કેટલા ભાગ
બર્મિંગહામ લેસ્ટર ફલાણું 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 એક પ્રજા ભાગી નહીં. સુરતની પ્રજા ભાગી બે ચાર વર્ષ ઉપર નહીં પેલું કઈ આવ્યું હતું ને આવ્યો હતો એવી ભાગી એવી ભાગી એવી ભાગી તો ભાગી પણ જ્યાં આવી જતો તો કઈ બહાર જાઓ અહીં તો એને વિતાડો આપવા તૈયાર નહીં કારણ કે અમને પ્લેગ વર્ગે તો ભાગનારી પ્રજા ઇતિહાસનું નિર્માણ નથી કરી શકતી હોતી. રાત્રે જયારે ઝેપેલીન આવે એના પહેલા લંડનની આખી પ્રજા ટ્યુબમાં ચાલી જાય. અંડરગ્રાઉન્ડ ટ્રેન માટે બનાવેલા જે લોક બહેના ચાલે છે, સ્ત્રીઓ ફેક્ટરી ચલાવે, પુરુષો લડાઈનું કામ કરે, પ્રજા જીતી ગઈ, ભાગી નહીં, કોઈ ભાગી નહીં. આપણે હવે ભાગવાનું બંધ કરીએ, ભાગવાની જરૂર નથી. તમે જ્યાં છો ત્યાં અંગતની માફક પગ રોકીને ઉભારો અને ત્યાં જ પ્રશ્નને ઉકેલો. તમને કદાચ ખબર હોય કે ન હોય, ઇઝરાયલની જયારે રચના થઈ ત્યારે પેલેસ્ટીનીઓને જગાડીને યહૂદીઓને વસાવવાની જગ્યાએ યહૂદીઓના સામે પ્રસ્તાવ મૂકવામાં આવ્યો કે આ ભાગ કરતા 20-25 ગણો મોટો ભાગ આફ્રિકામાં તમને આપીએ. આફ્રિકા વિશાળ દેશ છે, બધું વિરામ પડ્યું છે અને લીલો છમ દેશ છે, હરિયાળો છે, વરસાદ છે, ખનીજ છે. 25 ગણો મોટો ભાગ તમને આફ્રિકામાં આપીએ, તમે આફ્રિકાના ભાગમાં જઈ યહૂદીઓ વસો અને પેલેસ્ટીનીઓને અહીં રહેવા દો. યહૂદીઓએ એક જ જવાબ આપેલો, અમારે લીલોછમ દેશ નથી જોઈતો, અમારે આ સૂકો દેશ જોઈએ છે. અને આ સૂકા દેશને અમે લીલોછમ બનાવીએ તો અમે સાચા યહૂદીઓ છીએ. બાકી લીલાછમને તો ગુજ્જર બનાવીને ઘણા લોકો બેઠા છે. બિહારમાં જઈને જોવો હોય તો જોજો, બિહાર, બંગાળ, ઓડિશા તો પાણીનો દેશ છે. લીલોછમ આસામમાં 500 ઇંચ વરસાદ થાય અને તમારા જેવા સારા કપરા ત્યાંની વસ્તી પાસે નથી. એ તો બેકાર ગરીબ ભૂલાળ દેશ. નંદનવનને જંગલ બનાવી દીધો છે, અમે આ રણને નંદનવન બનાવી પણ અમારે આ જ પ્રદેશ છે. મને ઇઝરાયલમાં એક સૂત્ર મળ્યું અને એમણે એક સૂત્ર આપ્યું છે, ઓછો વરસાદ વધુ પાક, વધુ વરસાદ થોડો પાક. જલ્દી આપણા મગજમાં નહીં ઉતરે આવા. એમણે કહ્યું જેટલો વરસાદ ઓછો એટલો જ વધુ પાક થઈ શકે અને જેટલો વધુ વરસાદ એટલું જ ચોમાસું બગડી પાક બગડી જાય. આ સૂત્રના આધારે આખા ઇઝરાયલને નંદન વન બનાવી દીધું, પાણીને રોક્યું, ખેત તલાવડીઓ કરી, ડેમ બનાવ્યા, નહેરો કાઢી, શું ના કર્યું. હું એ પણ આપને કહું કે આપણે જે ટ્યુબવેલો કર્યા, નહેરો કરી, બંધ બાંધ્યા, ખાતરો બાંધ્યા, ટ્રેક્ટરો લાવ્યા, આ બધાથી આપણને ફાયદો જ થયો છે. જો તમે જો ટ્યુબવેલો ના કર્યા હોત તો 20 વર્ષ પહેલા મરી ગયા હોત. આ છેલ્લા 20 વર્ષથી ટ્યુબવેલના ઉપર જ જીવો છે. એ પાણી નીચે ગયું એ બરાબર છે, પણ નીચે ગયું આપણને જીવાડવા માટે. દુકાળો હોવા છતાં પણ આપણને દુકાળની અસર નથી થતી એ ટ્યુબવેલોના કારણે. હવે એ ટ્યુબવેલોને રિચાર્જિંગ કરવાના છે. તમે તળાવો કરો, આપોઆપ પણ ઊંચા આવશે. પછી જોવો મતલબ ભાઈ, જ્યાં જ્યાં ચેક ડેમો છે બધા કુવા બધાના તળ ઊંચા આવ્યા છે. પણ આપણે લે લે કર્યું અને આપવાનું નામ ના લીધું. એના પરિણામ આજે આવ્યા છે. એ કુવા ખોટા નથી, પણ એને રિચાર્જ કરવાની જરૂર છે, એની બાજુમાં તળાવો કરવાની જરૂર છે. એટલે એક પ્રજા તરીકે તમે એક અડીખમ પ્રજા બનો. સરકાર સરકારનું કામ કરશે, જેમ ભાઈશ્રી નીતિનભાઈએ કહ્યું, કેટલી સરસ યોજનાઓ છે. 100-80-20ની યોજના, 60-40ની યોજના. મને કહ્યું, ફરિયાદ દુઃખી થઈને મને કહ્યું કે જેટલો લાભ સૌરાષ્ટ્રની પ્રજાને લીધો, ગુજરાતની પ્રજાએ લાભ લેતી જ નથી. ગુજરાતની પ્રજાને એ બાબતનું જ્ઞાન જ નથી. તો હવે એ ફરિયાદ ન આવે, તમે વધુમાં વધુ લાભ ઉઠાવો અને ગામે ગામ ઓડા તળાવ કરવા માટે આજથી જ લાગી જાઓ. અને છેલ્લે જે આપણા ટેકનિશિયનો છે, જે વૈજ્ઞાનિકો છે, જે શિક્ષણ શાસ્ત્રીઓ છે, એમને મારે કહેવાનું છે, તમે મસ્તિષ્ક છો, દેશનું મસ્તિષ્ક છો. આ સંકટના સમયમાં તમારા મસ્તિષ્કમાંથી નવી નવી યોજનાઓ નીકળે, ખેતી કરવાની, ટ્રેક્ટરો કરવાની, ખાતરોની, જમીનને ફળદ્રુપ કરવાની અને પાણી માટેની. જે આપણે દુનિયાભરની જે નકલ કરીએ છીએ એ તો કરવાના જ છીએ, પણ નકલની સાથે સાથે આપણું પોતું નવું કંઈક શોધી કાઢો.
તમારી પાસે બ્રેઇન છે અને બ્રેઇનનો ઉપયોગ એટલો કરો કે આપણે ઓછામાં ઓછા પાણીથી વધુમાં વધુ ઉત્પાદન લઈ શકીએ અને રાષ્ટ્રને સમૃદ્ધ બનાવીએ. સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ અને ખાસ કરીને આ નાની ઉંમરના મધુરભાઈ, આ માણસને એક ભગત છે, પોતાનો કામ ધંધો બધું કરતો મૂકી અને એ દોરી ટકાવીને બેઠેલો એ ગિરનારનો એક જોગી છે. પહેલા જોગીઓએ તમાકુના ધુમાડા કાઢ્યા, ગાંજા ફૂંક્યા, આજ આ જોગી છે એ ઠેક ઉત્તર ગુજરાત સુધી આવીને કહે છે ઉઠો તળાવ ખોદો, અહીંયા ચેક ડેમ નહીં થાય, તમે તમારા પૈસા અને સરકારના પૈસાને ભેગા કરો, તમે તમારી બુદ્ધિ અને સરકારની બુદ્ધિને ભેગી કરો, તમે તમારી સગવડો અને સરકારની સગવડોને ભેગી કરો અને આ દેશને ઇઝરાયલ કરતા પણ વધુમાં વધુ સારું નંદનવન બને એવું નંદનવન બનાવો. આ શક્ય છે, દાદીને ક્યાંય જવાની જરૂર નથી, જ્યાં પ્રશ્ન છે ત્યાં જ ઉકેલ છે અને ભગવાન કરે. અને જો આવનારા વર્ષોમાં એક બે વર્ષોમાં નર્મદાજીમાં જે નીર અહીં આવી જાય તો આ બનાસકાંઠા તો આખા ગુજરાતનો સૌથી સારામાં સારો પ્રદેશ થઈને રહેશે એની મને પૂરેપૂરી ખાતરી છે. ભગવાન સૌનું ભલું કરે, સૌનું મંગળ કરે, સૌનું કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ, હરિઓમ. ખૂબ ખૂબ ધન્યવાદ. કાર્યક્રમ પૂર્ણ કરીએ અને હિન્દુસ્તાનમાં ધર્મ ગણો પણ બે વસ્તુઓ બહુ છે. આ દેશમાં એટલો બધો ધર્મ છે, એટલા બધા તીર્થો છે, એટલા બધા વ્રતો છે, એટલા બધા કર્મકાંડ છે, પણ બે વસ્તુઓ બહુ ઓછી છે, એક માનવતા અને બીજી નૈતિકતા. માનવતા નથી, નૈતિકતા નથી, બાકી બધું જ છે. 56 ગજની ધજાએ છે અને 56 ભોગે છે, નૈતિકતા નથી, માનવતા નથી. લોકો પગ ઉપર, રોડ ઉપર પગ ઘસી ઘસીને મરે છે, દયા નથી આવતી. કૃષ્ણ કહે છે દરિદ્રાન ભરકોંતે મા પ્રયચ્છૈશ્વરે ધનમ વ્યાધિતસ્ય ઔષધમ પથ્યમ નિરુજસ્ય કિમ ઔષધિ. જેને રોગ જ નથી એને શું કામ દવા ખવડાવે છે? જે રોગી છે એને દવા ખવડાવે. આમાંથી આપણે એક બોધપાઠ લેવાનો છે. તમે ઘણું દાન આપો છો, હું આખી દુનિયામાં ફરું છું, તમારા વખાણ કરવા માટે નથી કહેતો, પણ ભારતમાં અને ભારતમાં એ પાછું ગુજરાતમાં યુપી બિહાર બંગાળ જાવ તો આટલું બધું દાન નહીં, ગુજરાતમાં બહુ દાન આપે. એટલે અમે બધા બાવાઓ જ્યાં જુઓ ત્યાં ગુજરાતમાં જ જમાતા આઈએ પટેલ કહાં હૈ, પટેલ કહાં હૈ. એટલે આ યુપીમાં જાઓ ને બિહારમાં જાઓ ને ત્યાં લાલુ પ્રસાદે બહુ હમણાં દૂધપાક પૂરી શરૂ કરી છે, કાળી રોટીની ધોળીદાર, ત્યાં કોઈ ના જાય, પડાવી લે, હોય તોય પડાવી લે. તમે મબલખ દાન આપો છો, અખૂટ દાન આપો છો, પણ એ દાન ઉગતું નથી, એ દાન લેખે લાગતું નથી. થોડા વર્ષો પહેલા મારે રાજસ્થાન જવાનું થયું, એક મંદિરની પ્રતિષ્ઠા, અને પ્રતિષ્ઠામાં પાછળથી ઉછાણી બોલાવે, એમાં જે ધજા ચડાવવાની, એ ધજા ચડાવવા માટે ચેંદેણી બાંધેલો મારવાડી વાણીઓ 30 લાખ રૂપિયા બોલ્યો, 30 લાખ મારા હાથે ધજા ચડે. મને થયું એના ચરણની ધૂળ લઈને માથે ચડાવવી જોઈએ, કેટલી એની શ્રદ્ધા છે. પોતાના ઇષ્ટદેવ માટે 30 લાખ રૂપિયા હું ધજા હું ચડાવીશ ભગવાનના નામ. પણ પછી પાછો વિચાર આવે, ઓહો હો, આ 30 લાખનું થશે શું? આ 30 લાખ રૂપિયાનું શું થશે? એમાંથી કોઈ હોસ્પિટલ બનવાની નથી, કોઈ સ્કૂલ બનવાની નથી, કોઈ જીવનોપયોગી શાળા બનવાની નથી. એ 30 લાખ રૂપિયા ભંડારમાં દટાઈ જવાના છે, એ દટાઈ જવાના છે. અને ક્યાં સુધી દટાયેલા રહેશે? જ્યાં સુધી બીજો કોઈ મહંમદ ગજની ના આવે ત્યાં સુધી. ત્યાં સુધી એ દટાયેલા ને દટાયેલા જ રહેવાના છે. અને આપણે સ્કૂલ માટે, હોસ્પિટલ માટે,
નાની નાની બાબતો માટે પરદેશ તરફ જોઈએ. અમેરિકાથી કોઈ દાન આવે, ફલાણા તમે મોકલો, ફલાણા તમે મોકલો, પણ તું આપને, તું તારા પાસે કેમ ઓછું નથી, તું આપને ના. અમે તો ધર્માદો કહીએ, લોકો આને ધર્માદો ના સમજે, ધર્માદો જુદો કહેવાય, અમે તો ધર્માદો કરીએ. આ એક બહુ મોટા પરિવર્તનની જરૂર છે. હવે બંધ કરો, હવે તમારા દાન ઉગે ત્યાં આપો, જ્યાંથી એ ઉગી નીકળે. તમારું છોકરું કમ્પ્યુટર ભણતું થાય, આગળ કમ્પ્યુટર વિના કોઈ ક્લાસ જ નથી રહેવાનો, ઇન્ટરનેટને સમજી શકે. યુનિવર્સિટી એટલી ઝડપથી આ બધું વધી રહ્યું છે કે જો તમે સ્પીડમાં આગળ નહીં વધો અને એકડે એક ને બગડે બે ને ચાર ગુણા ચાર ને સોળ ને, એ તો બધી બહુ જૂની વાતો થઈ ગઈ. એ વાતો હરખી ભણાવતા નથી, એટલું ભણાવે તો સારું છે. એક સ્કૂલમાં મારે જવાનું થયું, પ્રાથમિક સ્કૂલમાં અમે જયારે ભણતા ત્યારે મને ખબર છે કે વરંડા આગળ ઉભા રાખીને અગિયાર એકું અગિયાર, અગિયાર દુ બારી, અગિયાર તરી તેત્રી, બધા ઘડિયા ને બધું કેટલું લેખાન પલાખાન બધું બોલાવે, જેટલા રૂપિયા માન એટલા આનાનું અઢી ચાક કેલ્ક્યુલેટર તૈયાર કરાવે. મેં કહ્યું તમે આવું કરાવે ના કે મહારાજ હવે જરૂર નહીં. તમે કહું તમે આ હવાયા દોઢા અઢિયા કશું ભણાવતા નથી કે ના, ખાલી ઉઠા જ ભણાવીએ છીએ. મેં કહું કેમ, મને કે હજુ ઠેઠ ગાંધીનગર ને દિલ્હી સુધી બધા ઉઠા જ ચાલે છે અને પ્રજાને ઉઠા ગમે છે, પ્રજાને ઉઠા ગમે છે, એટલે હવે આ દેશમાં ઉઠાનો જ વધારે રિવાજ શરૂ થઈ ગયો છે. આપણે હવે ઉઠા ભણવાના અને ભણાવવાના બંધ કરીએ, આપણે સાચું ભણતર શરૂ કરીએ. હરીશ કેળવણી મંડળ, એના કાર્યકર્તા, એના પ્રમુખશ્રી, એના બધા બીજા હોદ્દેદારો કેટલી ધગસથી, કેટલી નિષ્ઠાથી, કેટલી તત્પરતાથી આ આખા સંકુલનો વિકાસ કરવા માટે પુરુષાર્થ કરી રહ્યા છે. કેટલી નમ્રતા, કેટલો વિનય, કેટલો વિવેક. કોઈ દાતા રહી ના જાય, કોઈ દાતાને ખોટું ના લાગી જાય. દાતા આપણો દેવ છે, એનાથી આ બધું બન્યું છે. એમના આ વિનય વિવેક એમાંથી અને એમની જે પ્રામાણિકતા છે, સચ્ચાઈ છે, આવેલા પૈસાને એકે એક પૈસાને બરાબર સાચી રીતે વાપરવો, એ જ એમની જે પ્રામાણિકતા છે, એના કારણે આ દાન આવ્યું છે. જો તમે આવ્યું એટલે અડધું આમ ને અડધું આમ કરવા માંડો, ફરી કોઈ પૈસો ના આપે, તેનું ભરો તો કોઈ પૈસો ના આપે. આ મોટામાં મોટી મૂડી છે. એટલે સજ્જનો, મારે આપને સૌને આ જ વાત કહેવાની છે કે હવે તમે દાનનો આખો રિવાજ બદલો, દાનની ટ્રેક બદલો, દાન વાવો ને ઉગી નીકળે એવી રીતે વાવો, એના ફળ તમારી આવનારી પેઢીને મળે એવી રીતે દાન વાવો. તો આપણે તો અમેરિકા જ છીએ, આપણે અમેરિકાની ભીખ માગવાની કોઈ જરૂર નથી, આપણે અમેરિકા જ છીએ. પણ આપણને દાન વાવતા આવડતું નથી, આપણે ખોટી જગ્યાએ વાવીએ છીએ ને બળી જાય છે, એમાંથી કશું ઉગતું નથી. એટલે માત્ર તમને ઉપદેશ આપીને હું મારી વાત પૂરી નથી કરવાનો. આ હરીશ કેળવણી મંડળ જેવી સંસ્થામાં, મારી સંસ્થા તરફથી હું પણ એક નાની સરખી નાની સરખી રકમ 51,001 રૂપિયા હું પણ મારી સંસ્થા તરફથી આપું છું. આ સંસ્થા ફળે, ફૂલે, વિકસે, સમૃદ્ધ બને અને માત્ર હરીજ નહીં પણ હરીજની આજુબાજુના 15-15, 20-20 કિલોમીટર સુધીના એરિયાને એ કોલેજ સુધીનું શિક્ષણ આપતી થાય અને આપણા વિદ્યાર્થીઓને કે વિદ્યાર્થીઓને પાટણ કે રાધનપુર કે વિરમગામ કે દૂર દૂર સુધી ભટકવું ન પડે એ રીતનું એ આયોજન કરે એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ. હરિઓમ. અરે મુખે રામ તુમી રામ તુમી બોલ જો રામ જંગલમાં ઝૂંપડી મારા પ્રેમી પંખી ના થયા જો રામ જંગલમાં મારી ઝૂંપડી મારા હરિજન હિરલા જો રામ જંગલમાં કોઈ સાથે અરે તો તેરી લાવજો રામ જંગલમાં મારી ઝૂંપડી મુખે રામ તુમી રામ તુમી બોલજો રામ જંગલમાં મારી ઝૂંપડી.
નિર્માળ જળમાં જીલ શું કરીશું ભોજન ભજીશું શ્રી ભગવાન અરે કયા પંજર મેં પથારશું રાજી કરી પિંજરમેત્રી કોટી જન્મ ના પુણ્યથી મનુષ્ય અવતારી પ્રભુના ભજન લાખો અરે રાત દાણો ભજન જંગલ રામ તુ રામ તુ બોલ જો રાજ જંગલ પ્રેમ વિના પ્રભુ નારજે મુક્તિ કરીએ નતા પૂર્ણ પ્રેમ જો હોય તો વૈકુંઠમાં જ જાય